તો એમાં અમને એવું લાગ્યું કે પોલીસ હોઈ શકે છે, તો એ ડરથી અમે સિંધુ ભવનથી લઈને અમારી સુધી શિવરંજની સુધી આવ્યો અને ત્યાં અમારી ગાડી દબાવવાનો ટ્રાય કર્યો, તો એમાં મેં બ્રેક મારી અને એ ગાડી ઘૂસી ગઈ સીધી અંદર અને એ ભાગી ગયો એ ગાડીવાળો. અને એમાં ત્યાં જે પબ્લિક હતી એ દંડાઓ લઈને પાછળ આવી, તો અમે બધા ડરી ગયા કે મારશે, એ હિસાબથી અમે ભાગી ગયા. સીસીટીવીમાં તો કે દંડા દેખાતા નથી સાહેબ. બધા મારવા દોડ્યા તો મારા એક ફ્રેન્ડને બહુ માર્યો બી છે. સૌથી પહેલા ત્યાં લોકો ફરિયાદ કરી, ફરિયાદ કરી અને પોલીસ આવી ગઈ હતી એને માર્યો છે. અમને ફરિયાદ કરી અને માર માર્યા. એ ડરી ગયો, તે હજી ઘરે છે ને વાગેલું છે, ગયો બી નહીં બહાર. અકસ્માતમાં નહીં વાગ્યો એને, ત્યાંની પબ્લિક એ લોકલ પબ્લિકે માર્યો. અમે બહાર હતા પછી આવતા લેટ થઈ ગયો. સિંધુ ભવન અમે વહેલા જ ગયા હતા પણ વરસાદ ફૂલ હતો. સિંધુ ભવન ના 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 બેઠા જ હતા બધી. એક અમે બધા ફ્રેન્ડ્સ બહાર બેઠા હતા અને ત્યાંથી ફૂલ વરસાદ પડ્યો એટલે રિસ્ક નતું લેવું કે અત્યારે નીકળીએ, સ્લો થયો. પછી અમે નીકળ્યા, લેટ થઈ ગયું હતું. ત્યાં અમને ચેકપોસ્ટ દેખાયો તો ડરી ગયા અમે કે કર્ફ્યુ થઈ ગયું. અમે ત્યાંથી ચાલતા ચાલતા આગળ ભાગ્યા હતા, અમે આગળ સર્કલ સુધી પહોંચ્યા પછી ત્યાંથી. પણ બધા મારતા હતા એટલે ડરથી કે ભાઈ મારી જ દેશે એમ એવું થઈ ગયું. ભાગીને અમે સર્કલ સુધી પહોંચ્યા, નેહરુનગર સર્કલ, અને ત્યાંથી અમને પિકઅપ કરવા આવ્યા પપ્પા અને અમે ફિયાના ઘરે ગયા હતા. ત્યાં અમે ત્યાં જ બેઠા હતા. પછી નીચે બધા, હા, એક લેડીઝ નથી રહે. બહુ છે. અમે મારા બે ભાઈઓ અને એક ફ્રેન્ડ હતો, ઋષભ, દિવ્ય અને પાર્થ. દિલગીરી વ્યક્ત કરો છો કે શું કરશો? જેટલું બનશે એટલું એ ફેમિલી માટે કરશું. હાલ તમારા મિત્રો ક્યાં? એ અત્યારે ઘરે છે. રાત્રે તમે અત્યારે હાજર થયા પછી અમે ના જઈ શક્યા. વરસાદ 12 વાગે વરસ્યો તો તમે 10. પોલીસે કીધું કે જે છે સાચું જ કહી દો અને આપણે સાચું જ કીધું છે. લાયસન્સ છે. રાત્રે 10 વાગ્યા પછી તમે ક્યાં ક્યાં ફર્યા? રાત્રે 10 વાગે તો અમે ત્યાં પહોંચી જ ગયા હતા, વહેલા પહોંચી ગયા હતા, પણ આવતા અમને લેટ થઈ ગયું હતું. સિંધુ ભવન થી ઘરે આવતા લેટ થઈ. હા, વરસાદ પડતો એટલે બેઠા જ હતા. પછી ત્યાં ત્યાં હતો, ફાસ્ટ વરસાદ હતો. એ ગાડી કોની હતી ખબર નહીં. મને એવું ડાઉટ હતું કે પોલીસ પાછળ પડી જાય પકડવા, એટલે એ ડરથી અમે ભગાઈ અને એને દબાવવાનો ટ્રાય કર્યો. એમાં આપણે આવું થયું. હા, સ્પીડ કેટલી છે? સ્પીડ એપ્રોક્સ ટર્નિંગ હતો એટલે 40-50 હશે. હા, પાછળ પડી હતી અને ફૂલ સ્પીડ પર એ ડરાવતો હતો અમને. એટલે ના હોય, ના હોય. તો પર્વ શાહ, કે જેણે અમદાવાદના શિવરંદી વિસ્તારમાં અકસ્માત સર્જ્યો હતો ગઈકાલે મોડી રાત્રે અને આખરે તે અત્યારે પોલીસ સમક્ષ હાજર થયો છે અને જે માહિતી સામે આવી છે તે પ્રમાણે અન્ય કોઈ કારે તેનો પીછો કર્યો હતો અને તે કાર પોલીસની હોવાનું માનીને તેનાથી ગભરાઈને ડરીને પર્વ શાહ અને તેના જે મિત્રો હતા કારમાં સાથે તે લોકોએ કાર ભગાવી હતી અને આખરે અકસ્માત સર્જાયો હતો. જો કે પોલીસ દ્વારા અત્યારે હવે પર્વ શાહ સામે જે ગુનો નોંધવામાં આવ્યો છે તેને લઈને તેની ધરપકડ કરવામાં આવી છે અને હવે આગળની કાર્યવાહી પોલીસ શરૂ કરશે. સાથે જ જે બ્લેક કલરની કાર કે જે પર્વ શાહની કારનો પીછો કરતી હતી તે કાર આખરે કોની હતી, પોલીસની કાર હતી કે પછી અન્ય કોઈની હતી, તે મુદ્દે પણ હવે પોલીસે તપાસ શરૂ કરી છે.